નમસ્કાર મિત્રો, કોરોના મહામારીએ કેર વર્તાવ્યો છે ત્યારે તમારું મન મજબૂત બને એ માટે નાનકડી વાત લઈને આવ્યો છું અને થોડા કોરોનાથી બચવાના ઉપાયો પણ તમને કહીશ અને એ બધું અનુભવને આધારે કહીશ. એક સાધુ હતા, એક મોટા શહેરની બહાર ઝૂંપડી બનાવીને રહેતા હતા. મોટાભાગના લોકો એવું માનતા કે સાધુ ગાંડા છે, કારણ કે સાધુ લોકોને જોઈ અને ખૂબ જ ખડખડાટ હસતા. હવે કોરોના મહામારી ફેલાણી એટલે લોકો ટપોટપ મૃત્યુ પામવા માંડ્યા. સાધુ એમ તો જ્ઞાની હતા, બધું જ જાણતા હતા, એટલે યમરાજા ત્યાંથી નીકળ્યા ને એટલે સાધુએ પૂછ્યું એને કે તમે રોજ કેટલા બધા લોકોને લઈને જાઓ છો, કેટલા બધા મૃત્યુ પામે છે, આજે કેટલા લોકોનું મૃત્યુ થશે, કેટલા લોકોને લઈ જવાના છે? એટલે યમરાજા બોલ્યા, આજે મારે 500 લોકોને લઈ જવાના છે. સવારે શમશાનમાં જોયું સાધુએ તો કેટલી બધી લાઈન હતી. સાધુ તરત જ ખૂબ જ ક્રોધે ભરાયા અને યમરાજા જાતા હતા તેને પૂછ્યું કે તમે તો 500 કીધું હતું ને, આ તો લગભગ 4-5 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. યમરાજાએ જવાબ આપ્યો કે એ સાધુ મહારાજ, મેં તો 500 જ માર્યા છે, મેં તો 500 જ લઈ ગયો છું, પણ બીજા 4,500 લોકો તો છે એ આ 500 મરતા જોઈ અને મૃત્યુ પામ્યા છે, ડરને કારણે મૃત્યુ પામ્યા છે, એમાં મારો કોઈ દોષ નથી સાધુ મહારાજ, મારો દોષ કોઈ નથી. હવે મિત્રો, આ વાત ઉપરથી તમારે શું શીખવાનું છે, આપણે શું શીખવાનું છે? આ વાત મેં ઓશો રજનીશના પુસ્તકમાં ક્યાંક વાંચેલી છે, એના ઉપરથી તમને કહું છું કે માનસિક ડર છે એ અત્યારે એટલો બધો છે કે લોકો એને કારણે ટપોટપ બીજા મૃત્યુ પામે, એના ડરને કારણે મૃત્યુ પામે છે. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ, 4-5 ઉપાયો હું તમને કહેવા જઈ રહ્યો છું. નંબર 1 છે, માનસિક ડર છોડો અને એ માટે 30 મિનિટ ધ્યાન કરો. માનસિક ડર બિલકુલ છોડો. બીજાને થાય એટલે તમને થશે? ના ના, જરાય નહીં. તમે મનમાં એમ જ વિચારો, આઈ એમ સ્ટ્રોંગ, મારી ઇમ્યુનિટી સારી છે અને મને કંઈ નહીં થાય. નંબર 2, થોડીક ઉધરસ કે શરદી કે એવું કંઈ થાય તો ડરો નહીં. શંકા જેવું લાગે કે તરત જ ટેસ્ટ કરાવો અને ટેસ્ટ કરાવો અને જો ખબર પડે તો વહેલી તકે સારવાર થઈ શકે. અને મોટાભાગે બધા જ લોકોને સામાન્ય શરદી એવું હોય છે, સામાન્ય સંજોગોમાં હોય છે, કોરોના ન તો ત્યારે પણ હતું, એટલે એવી શંકાથી ડરો નહીં. નંબર 3, ઊંઘ અને નીંદર બહુ મહત્વનું છે મિત્રો. ઊંઘ એ સારી ઇમ્યુનિટી અને સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ આવશ્યક છે અને આ ઊંઘ યોગ્ય પૂરતા પ્રમાણમાં કરવા માટે થોડોક મોબાઈલનો રાતે ઉપયોગ બંધ કરો, ટીવીનો વધારે રાત્રે ઉપયોગ બંધ કરો અને પૂરતી ઊંઘ લો, એટલે સવારમાં વહેલું પણ ઉઠાય. અને નંબર 4, સવારમાં વહેલા ઉઠશો એટલે પ્રાણાયામ તમે સવારમાં કરશો તો ખૂબ જ સરસ મજાનો ઓક્સિજન પ્રાણવાયુ તમારા ફેફસાને પોષણ આપશે, એટલે સવારમાં પ્રાણાયામ કરો. નંબર 4, ઓછામાં ઓછા 10 પ્રાણાયામ કરો. 10 પ્રાણાયામ કઈ રીતે કરશો તો કે એક પ્રાણાયામ થયો, આવી રીતે 10 વખત કરો. આ રીતે કરવાથી તમારા નાક છે એની અંદર ઓક્સિજન અને હવા છે એ એનો માર્ગ છે એ સરળ અને ચોખ્ખો રહેશે. નંબર 5, ખોરાક. ઘણા બધા લોકો ખોરાકની બાબતમાં બેદરકાર હોય છે, તો ખાસ કરીને અત્યારે આ સંજોગોની અંદર તળેલો અને મસાલેદાર ખોરાક બને એટલો ઓછો ખાઓ, અને ખાઓ તો પણ યોગ્ય પ્રમાણમાં ખાઓ. ઘણા લોકો તો પછી હું વળગીત પડે, ભાવતું હોય એટલે, ચટાકેદાર હોય એટલે, ના, અત્યારે ખાસ કાળજી રાખો. અને ફળો, વિટામિન સી મળે એવા પ્રવાહી, આવું બધું ખૂબ ખૂબ વધારે લેવું કે જેને કારણે તમારી ઇમ્યુનિટી વધી શકે. હવે આવે છે નંબર 6 અને લાસ્ટ, કાળજી. માસ્ક જુઓ, માસ્ક છે ખાસ પહેરીને રાખો બહાર નીકળો ત્યારે અવશ્ય, સાથે સાથે સેનેટાઈઝર. સેનેટાઈઝર એક 50 રૂપિયાનું કે 100 રૂપિયાની વસ્તુ તમારા ખીચામાં જ રાખો, ગમે તે વસ્તુઓની આ રીતે લગાવી, બહાર જાવ ત્યારે આ કરો જ, ભલે બીજા લોકો ગમે એમ માને, પણ આમ કરી લો, બચી શકાશે. આ મારો અનુભવ છે, હું 1 વર્ષથી બહાર છું અને ઘણા બધા લોકોના સંપર્કમાં પણ આવ્યો છું, એમ છતાં હજી આ બધી જ કાળજીને કારણે બચી શકો છો. અને બીજી મહત્વની વાત, એકબીજાથી સંપર્ક ટાળો, અને સંપર્ક થાય તો તરત જ સેનેટાઈઝરનો ઉપયોગ અવશ્ય કરો. આ કાળજીઓ છે અને
તમને આ કાળજી ઉપયોગી બને તો બીજા લોકો સુધી પણ તમે આને શેર કરી શકો. તમારું સ્વાસ્થ્ય, આપણું સ્વાસ્થ્ય એ ખૂબ જ અત્યારે અગત્યનું છે. બધાએ આપણી કહેવત છે ને, પહેલું સૂક્ત જાતે નરિયા. તો આ કોરોના મહામારીમાં તો આ સૂત્ર છે એ આપણે જીવનમાં ઉતારીએ, થોડીક કાળજી લઈએ અને આપણે કોરોનાથી બચીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને અમારી યુટ્યુબ ચેનલ લખન બામરોટિયાને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, સાથે બેલ આઇકોન પણ દબાવવા વિનંતી અને બીજા ગ્રુપમાં વિડીયોને શેર કરવા વિનંતી, જેથી વિડીયો વધુ વિદ્યાર્થીઓ પાસે પહોંચી શકે.